બાર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ અમદાવાદની આઈટી હોટલના એક રેસ્ટોરન્ટમાંથી જીવાત નીકળે છે એ જ દિવસે નવસારીના એક હોટલમાંથી જવાહર હોટલમાંથી જે પુલાવ છે એમાંથી મરેલું જીવડું નીકળે છે હવે આવા તો તમે કેટલાય ન્યૂઝ સાંભળી લીધા હશે અને કોઈ નવી વાત તો છે નહીં ચાલતા ને ચાલતા આપણને આવા ન્યૂઝ સાંભળવા મળતા હોય છે કે ખાવામાં વાળ આવી ગયો જીવડું આવી ગયું અથવા તો જે ખાવાનું છે એ વાસી આવી ગયું ગરમ નહોતું આવે કેટલાય ફરિયાદ આવી જતા હોય છે પરંતુ આપણે એમાં ધ્યાન નથી આપતા હોતા હવે આપણને એમ લાગતું હશે કે આ પહેલી વાર છે એટલે આપણે જવા દઈએ છીએ પરંતુ આ પહેલી વાર છે તમે મેનેજરને ફરિયાદ કરીને જવા દો છો પછી એ ધ્યાન આપે છે કે નથી આપતા એના ઉપર આપણે ધ્યાન નથી આપતા પછી આજે તમારી સાથે થયું ગઈકાલે બીજા કોકની સાથે થશે અને પરત ઉશે પાછું તમારી સાથે થઈ શકે છે મિત્રો આ બધાની વચ્ચે જો તમે આની જે લીગલી ફરિયાદ કરો છો તો એ હોટલ ઉપર તો ફરિયાદ થાય છે એની સાથે સાથે એને દંડ થાય છે અને તમને એક લાખ સુધીનું વર્તન પણ મળતું હોય છે ત્યારે આજના વિડીયોમાં આપણે જાણીશું કે કઈ રીતે આપણે હોટલની ફરિયાદ કરી શકીએ અને કઈ રીતે આપણી એક લાખ રૂપિયા સુધીનું વર્તન મળશે એના માટે આજનો વિડીયો તમે પૂરો જોઈ લેજો વેલકમ બેક ફોક્સ વીજવી ગુજરાતી ડોટ તમારું સ્વાગત છે મારું નામ છે ભાગના મિડલ ક્લાસ લોકો શનિને રવિવારે બહારનું જમવાનું પ્રિફર કરતા હોય છે એમના માટે શનિવાર રવિવાર જે છે એ પિકનિક જેવો સમય થઈ જાય છે કારણ કે બહારનું જમવાનું આપણે મોટા ભાગના લોકો કરતા જ હોય છે બધું આ બધાની વચ્ચે તમે ક્યારે વિચાર્યું છે કે તમે જે જમવાનું જમી રહ્યા છો એ કેટલું તાજું છે એમાં કંઈ પ્રોબ્લેમ તો નથી એટલે કે વાસી નથી ને નાઇન્ટી નાઇન પર્સન્ટ લોકો આના ઉપર ક્યારેય ધ્યાન આપતા જ નહીં કોઈ કારણ કે ઘણી બધી વખત એવું આપણે જોયેલું છે કે આપણે જમ્યા બાદ આપણી તબિયત બીજા દિવસે બગડી જતી હોય છે પરંતુ આપણે ધ્યાન નથી આપતા કારણ કે આપણને એમ લાગે છે કે કંઈક બીજું કંઈક ખવાઈ ગયું હશે એના લીધે આપણે ધ્યાન નથી આપતા દવા લઈ લઈએ પછી ઠીક પણ થઈ જતા હોય છે પરંતુ ક્યારેક ક્યારેક ઘણી બધી વખત એવું થતું હોય છે કે સામાન્ય રીતે ફૂડ પોઈઝનિંગમાં શરદી ઉધરસ પરંતુ ઘણી બધી વખત એવું પણ થયેલું છે કે ઝાડા ઉલટી બાદ લોકોના મોત પણ થતા હોય છે હવે સામાન્ય માણસ આ વસ્તુની ક્યારેય ફરિયાદ નથી કરતો હતો કારણ કે એમને લાગે છે કે આ ફરિયાદ કરું તો આપણે પોલીસ સ્ટેશનના ધક્કા થશે કોર્ટ કચેરીના ધક્કા થશે ને બીજી બધી લપ્ત થશે એટલા માટે થઈને ક્યારેય ફરિયાદ નથી કરતો પરંતુ મહત્વનું છે કે આના માટે તમારે ક્યારેય પોલીસ સ્ટેશને જવાનું જ નથી કોર્ટ કચેરીના ધક્કા ખાવા તમે માત્ર માત્ર ઓનલાઈન આની ફરિયાદ કરી શકો છો ભારત સરકારનું એક મંત્રાલય છે કે જેનું નામ છે પરિવાર અને કલ્યાણ મંત્રાલય હવે આની અંદરમાં એક ઓથોરિટી આવે છે જેનું નામ છે એફ ડબલ એસ એ આઈ આનું નામ તમે ઘણી બધી વખત સાંભળેલું છે જેનું ફૂલ ફોર્મ થાય છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા હવે એફ ડબલ એસ એ આઈ જા નામ જે છે આ લોગો જે છે એ ઘણા બધા ફૂડ પેકેટની પાછળ તમે લખેલા જોતા હશો સામાન્ય રીતે નું પેકેટ પણ આપણે લઈએ ને એની પાછળ એફ ડબલ એસ એ આઈ લખેલું હોય છે હવે સામાન્ય રીતે એફ ડબલ એસ એ આઈ જે છે એ લાઇસન્સ આપતું હોય છે એટલે કે સૌથી પહેલાં તો એ ફૂડ ચેક કરે અને ફૂડ જો યોગ્ય લાગે તો એ જે તે કંપનીને એ લાઇસન્સ આપતી હોય છે એટલે માનવામાં આવતું હોય છે કે જે પણ પેકેટની પાછળ એફ ડબલ એસ એ આઈ લખેલું હોય છે

તો તમે ચાર રીતે આની ફરિયાદ કરી શકો છો અને ચાર રીત બહુ જ ઈજી છે બહુ જ સરળ છે પહેલી ઓફલાઈન બીજી ઓનલાઈન એટલે કે વેબસાઇટ થ્રુ ત્રીજી એના ટોલ ફ્રી નંબર છે એના ઉપર તમે ફરિયાદ કરી શકો છો અને ચોથી એની વેબસાઇટ છે કે જેના ઉપર તમે ફરિયાદ કરી શકો છો સૌથી પહેલાં તો આપણે ઓફલાઈન એટલે કે આપણે એની ઓફિસ કે લેબમાં જઈને કેવી રીતના ફરિયાદ કરી શકીએ તેની વાત કરી લઈએ સૌથી પહેલાં તો એ સમજી લો કે તમે જે ફૂડમાં તમને કોઈ પ્રકારનો પ્રોબ્લમ છે ને એના સેમ્પલ લઈને તમારે નજીકના એફડબ્લ્યુ એસઆઈના જે ઓફિસ છે લેબ છે ત્યાં જવાનું છે હવે સામાન્ય રીતે તમે ની જે લેબ છે એને નજીકમાં ગૂગલમાં સર્ચ કરશો ને તો પણ તમને આરામથી મળી જશે તમારે ત્યાં પહોંચવાનું છે તમારે જે પણ સેમ્પલ છે એ એને આપી દેવાના છે પરંતુ હા એક વસ્તુ સમજવાની છે કે આમાં તમારે એના લેબ ટેસ્ટના જે પણ ચાર્જ છે એ આપવાના છે પરંતુ ગભરાશો નહીં જે પણ ચાર્જ હશે એ આવનારા સમયમાં જો તમારી ફરિયાદ સાચી સાબિત થાય છે ને તો એ બધા જ પૈસા તમને પાછા આપી દેવામાં આવશે બીજી રીત છે એફડબ્લ્યુ એસઆઈ ની વેબસાઇટ ઉપર જઈને તમે આની ફરિયાદ કરી શકો છો કેવી રીતના ફરિયાદ કરવાની છે એની વેબસાઇટ કઈ છે તેની પણ વાત કરી લે સૌથી પહેલા તો તમારે ગૂગલમાં જઈને સૌથી પહેલા તો તમારે એફ માં એસ ડોટ ઇનમાં છે ત્યારબાદ એમાં લોગિન કરવાનું છે લોગિન કર્યા બાદ તમારે કમ્પ્લેનના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે હવે જે રેસ્ટોરન્ટ કે હોટેલ વિશે તમારે ફરિયાદ કરવી હોય તેનું પૂરું નામ આખું એડ્રેસ અને જો એની પાસે એફ ડબલ એસ એ આઈ લાયસન્સ હોય તો એના નંબર પર તમે નાખી શકો છો હવે તમારી પાસે જે તે પુરાવો પણ હોવો જોઈએ હવે પુરાવો પણ તમારે એની અંદર અપલોડ કરવાનો છે હવે તમે કમ્પલેન કરી દો તો તમને એક ટ્રેકિંગ નંબર પણ આવશે હવે ટ્રેકિંગ નંબર આવ્યા બાદ તમને ખબર પડશે કે થોડા દિવસ બાદ તમને ખબર પડી પડવા લાગશે કે તમારી કમ્પ્લેન ક્યાં પહોંચી છે એટલે કે એક્શન લેવાયા છે કે નહીં હવે મહત્વનું છે કે એફડબલ્યુએસમાં ક્યારે એક્શન લેવાય છે એની તો કોઈ ગણતરી નથી પરંતુ પહેલું રિએક્શન એનું પંદરથી તમારે કેવી રીતના આવી વાત કરવાની છે ટોલ ફ્રી નંબર છે ટોલ ફ્રી નંબર છે વન એટ ડબલ ઝીરો ડબલ વન થ્રી નાઇન ટુ વન આ ટોલ ફ્રી નંબર ઉપર પણ તમે ફરિયાદ કરી શકો છો હવે ચોથું જે છે એ છે એપ્લિકેશન જેનું નામ છે ફૂડ સેફ્ટી કનેક્ટ જોકે આ એપ્લિકેશન છે એ ઘણી ધીમી છે એટલા માટે થઈને લોકો આને પ્રિફર નથી કરતા અમે પણ તમને કહીએ છીએ કે વેબસાઇટ અથવા તો તમે ઓફલાઈન જઈને તમે આની ફરિયાદ આરામથી કરી શકો છો જોકે એક વસ્તુ સમજી લેજો કે ખાલીને માત્ર માત્ર રેસ્ટોરન્ટમાં જ કંઈ નીકળે તો તમે ફરિયાદ કરી શકો છો એવું બિલકુલ નથી તમે ઘણી બધી એવી વસ્તુ છે કે જેમાં ફરિયાદ કરી શકો છો જેમ કે જેમ કે ખોરાકમાં ધૂળ જંતુઓ અથવા ફૂગ જોવા મળે જ્યારે ખોરાકમાં પણ પ્રકારની બેડશીટ જોવા મળે એક્સપાયરી ડેટ જતી રહી હોય છતાં પણ એ ખાદ્ય ઉત્પાદનોને વેચવામાં આવતું હોય ખુલ્લા પેકેટમાં અથવા ખોટા પેકેજિંગમાં ખોરાકનું વેચાણ થતું હોય ત્યારે ફૂડ પેકેટમાં ખોટી કે અધૂરી માહિતી હોય ત્યારે પણ જો ફૂડ પેકરમાં મેકર કે માર્કેટરનું સરનામું લખેલ ન હોય તો પણ તમે આની ફરિયાદ કરી શકો છો સામાન્ય રીતે આપણે પ્રજા તરીકે નાગરિક તરીકે પાંચ કે દસ રૂપિયાનું પેકેટ લઈને તો આ બધી વસ્તુ આપણે નથી જોતા હોય પરંતુ આ બધી જ વસ્તુ મહત્ત્વની છે કારણ કે પહેલું સુપત જાતે નથી એટલે કે જ્યાં સુધી આપણું આરોગ્ય સ્વસ્થ નથી ત્યાં સુધી આપણી પાસે કંઈ જ નથી એમ પણ માનવામાં આવતું હોય છે હવે જો તમે આની ફરિયાદ કરો છો તો જે તે રેસ્ટોરન્ટ અથવા તો જે તે કંપની છે એની ઉપર ફરિયાદ તો થાય છે પરંતુ એની સાથે સાથે એને દંડ લગભગ સાઠ હજારથી પણ વધારેનો દંડ થતો હોય છે એની સાથે એને જેલ પણ થતી હોય છે Ah ne. તમે માનશો નહીં અને જો તમે કોર્ટ કોર્ટ ફરિયાદ પણ કરો છો તો તમને એક લાખ સુધીનું વળતર મળતું હોય છે પરંતુ આ બધાની વચ્ચે અમે તમને એમ નથી કહેતા કે તમારે બાનું ખાવું ન જોઈએ તમારી ઈચ્છા છે તમે આરામથી તમે જે પણ વસ્તુ ખાવા ઈચ્છો છો તો તમે ખાઈ શકો છો પરંતુ એક વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખીએ કે જે જગ્યા ઉપર જઈએ છીએ ત્યાં કેટલું હાઈજીન મેન્ટેન કરી રહ્યા છે એ લોકો કેવું ખાવાનું એટલે કે કેવું ભોજન આપી રહ્યા છે એના ઉપર ખાસ થોડુંક ધ્યાન આપી દે જેથી આપણે આપણું અને આપણા પરિવારનું આપણે ખાસ ધ્યાન રાખી શકીએ જ્યારે અહીં સુધી તમને ખબર પડી ગઈ હશે કે એફ ડબલ એસ ફરિયાદ કેવી રીતના કરી શકાય કેટલો દંડ થઈ શકે છે કેટલી જેલ થઈ શકે છે એની સાથે સાથે તમને વળતર કેટલું મળી શકે છે આ વિડીયોને તમારે મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેવાનો છે કે જેથી એમને પણ આ વિડીયોની જાણકારી મળે એમને કઈ રીતના ફરિયાદ કરવી છે એની પણ જાણકારી મળે વિડીયો પસંદ આવે તો વિડીયોને વિડીયોમાં એકવાર કોમેન્ટ કરી નાખજો અને હા એક વસ્તુ છે કે આ વિડીયો પસંદ વધારે આવ્યો ને તમારી આ ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી નાખજો તમારે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા હોય તો અમારી એક એપ્લિકેશન પણ છે કે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે ડાયરેક્ટ આને ઇન્સ્ટોલ કરી શકશો ફરી મળીશો એક નવા વિડીયો સાથે એક નવા કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર